મિત્રો અંગ્રેજી બોલવાની શરૂઆત કરી દીધી હશે અને હજી શરૂઆત નથી કરી અને શરૂઆત કરવી છે તો ક્યાંથી કરવી કેવી રીતે કરવી એ તો આપણે આગળના સ્પોકનના લેક્ચર્સમાં ઘણી બધી માહિતી આપી દીધી છે બરોબર છે અને એકદમ બેઝિકથી જ આપણે આપણો સ્પોકન ઇંગ્લિશનો કોર્સ શરૂ કરેલો છે બરોબર છે અને ખાસ વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી બોલવા માટે આપણે દરરોજ પ્રેક્ટિસ જરૂર કરવી પડે છે હવે એ પ્રેક્ટિસ કરવા માટે શું કરવું તો કે જાત જાતના સેન્ટેન્સીસ છે એ આપણે વારંવાર બોલવા જોઈએ તો આપણને એ પ્રેક્ટિસ જેટલી ઝડપથી પડશે એટલું આપણે ઝડપથી છે એ કોઈ પણ ભાષા છે એ આપણે શીખી શકતા હોય તો એવી જ રીતે અંગ્રેજી શીખવા માટે પણ તમારે સૌથી બેસ્ટ પ્રેક્ટિસ કરવી પડશે વાક્યોની બરોબર જેના માટે આપણે વારંવાર વિડીયો મૂકીએ છીએ કે કોઈ એક સેન્ટેન્સ છે એ સેન્ટેન્સને અંગ્રેજીમાં કેમ બોલાય કે જેમાં ગ્રામર થોડુંક ઓછું આવતું હોય ઘણા વાક્યોમાં આવતું હોય અને ખાસ ગ્રામર તો કરવું જ પડશે તો જ તમે બોલી શકશો તો જ તમને ખબર પડશે કે વિલ શેલનો યુઝ ક્યાં કરવો ડુડઝનો યુઝ ક્યાં કરવો હેવેઝનો ઉપયોગ ક્યાં કરવો આ બધી માહિતી આપણને ખબર હોય તો જ તમે અંગ્રેજી બોલી શકો બરોબર હવે આજે આપણો લેક્ચર છે કે અંગ્રેજી બોલવાની શરૂઆત આવા વાક્યોથી જ કરવી અંગ્રેજી બોલવું છે તો આવા વાક્ય દરરોજ બોલવા પડશે અને પ્રેક્ટિસ કરવી પડશે બોલશો ને બસ તો હવે આજના આ લેક્ચરના અંત સુધી બન્યું રહેવાનું છે એટલે તમને તમામ પ્રકારની માહિતી મળી જશે વિડીયોને લાઈક કરી દેવાનો છે એનાથી મને આત્મવિશ્વાસ વધે મને એમ થાય કે નહીં આજે આના કરતા બેસ્ટ બનાવું એટલે વિડીયોને લાઈક કરી દો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબનું બટન હશે એ સબસ્ક્રાઈબ કરી દો અને ખાસ મિત્રો કે આપણે આપણો જે કોર્સ છે સ્પોકન ઇંગ્લિશનો એ કોર્સ પણ એકદમ બેઝિક લેવલથી શરૂ કરેલો છે તો ખાસ મિત્રો એ હજી તમે એ નથી કર્યો તો અહીંયા આપણે તમે જોઈ શકો છો કે બેનિફિટ્સ ઓફ અવર કોર્સીસ બરોબર છે કે જેમાં અત્યારે કિંમત છે ₹799 નથી 31 ડિસેમ્બર 2022 સુધી આ ઓફર રહેલી છે એટલે આ વસ્તુ દરેકે ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે કોઈ દિવસ પછી ભૂલાઈ જાય નહીં બરોબર છે તો તૈયાર છો આગળ શરૂઆત કરી દઈ તમે બધા આ વિડીયો શું કહેવાય આના વિશે તો માહિતી મળેલી જશે ચલો આગળ વધીએ હવે અહીંયા જો વાક્યની શરૂઆત કરીએ છીએ પહેલું જ વાક્ય એવું છે કે તે મારા જીવનના શ્રેષ્ઠ એટલે સારા વર્ષો હતા આપણે ઘણી વાર કહેતા હોય ને કે ભાઈ એ વર્ષો અમારા માટે શ્રેષ્ઠ હતા આપણે નાના હતા એ વર્ષો અમારા માટે બેસ્ટ હતા તો એ એટલે કે ધોઝ એટલે પહેલા બરોબર છે ધોઝ એટલે એક કરતાં વધારે છે એટલે એક વર્ષ વધતો ધેટ આવે બરોબર છે ધોઝ વર એટલે હતા અને જો એમ કે આ વર્ષ મારા માટે બેસ્ટ છે તો આપણે એમ બોલી ધીસ ઇઝ ધ બેસ્ટ યર ફોર મી એમ બોલી શકાય પણ હતા આવ્યું એટલે વર આવશે અહીંયા ધોઝ એક કરતાં વધારે છે કદાચ અહીંયા ધેટ હોત ને કે ધેટ તો અહીંયા ધેટ વોઝ આવે તો ધેટ વર નો આવે ધેટ સાથે વોઝ આવે અને ધોઝ સાથે સોરી ધેટ સાથે વોઝ આવશે અને ધોઝ સાથે વર આવશે તો ધોઝ વર ધ બેસ્ટ યર ઓફ માય લાઈફ બરોબર છે બેસ્ટ યર એટલે સારું ઓફ માય લાઈફ એટલે મારા જિંદગીના મેં તેને ના કરવાનું કહ્યું ભાઈ નો કરવાની કર્યું મને તો મેં કહ્યું એટલે ટોલ્ડ આઈ ટોલ્ડ હિમ કદાચ આપણે કોઈ છોકરીને કહેવું મેં તેણીને ના કરવા કીધું તો આઈ ટોલ્ડ હર આવે નોટ ટુ ડુ કે ભાઈ રહેવા દે ને એમ પરંતુ તેણે સાંભળ્યું નહીં પરંતુ એટલે બટ હી ડીડન્ટ એટલે કે સાદો ભૂતકાળ છે ડીડન્ટ લિસન તેણે સાંભળ્યું નહીં કદાચ એમ વધતો કે પરંતુ તે સાંભળતો નથી તો આ એમ આવે બટ હી ડઝન્ટ લિસન પરંતુ તે સાંભળશે નહીં બટ હી વોન્ટ લિસન અથવા તો વિલ નોટ લિસન કાળનો મામલો છે બીજું કાંઈ નથી હું તે ફરી ક્યારેય નહીં કરું તો અહીંયા આઈ ડેશ ડબલ એલ એટલે એનો મતલબ આઈ વિલ ફૂલ ફોર્મ આનું આઈ વિલ થાય આઈ વિલ પણ આને શું વચાય ખબર આઈલ વચાય આઈલ નેવર ડુ ધેટ અગેન નેવર એટલે ક્યારેય નહીં ડુ એટલે કરીશ નહીં ધેટ એટલે તે અગેન એટલે ફરીથી હું તે ફરીથી ક્યારેય કરીશ નહીં ભવિષ્યકાળ છે જો ભવિષ્ય એટલે કરીશ એમ કે છે અમે ચારેય સાથે મળીને કરીશું ધ ફોર્થ ઓફ અસ એટલે કે અમારે ચારેય વિલ એટલે કે કરશું ડુ ઇટ ટુગેધર ઇટ એટલે કે તે અમે સાથે મળીને ટુગેધર એટલે સાથે મળીને કે ધ ફોર્થ ઓફ અસ વિલ ડુ ઇટ ટુગેધર
આવી ઉતાવળ ન કરો. ઘણી વાર કહે ભાઈ આવી ઉતાવળ કરમાં, એ ક્યાં જવું તારે ઉતાવળ કરી, તો ડોન્ટ બી ઇન સચ અ હરી, ડોન્ટ બી સચ અ હરી. એના પછી આગળ વાત કરે છે કે મેં હજી શરૂ કરવાનું કહ્યું નથી, મેં હજી શરૂ કરવાનું કહ્યું નથી. આઈ ડીડન્ટ સે સ્ટાર્ટ યટ, યટ એટલે હજુ, ડીડન્ટ એટલે સાદો ભૂતકાળ છે, મેં હજુ સ્ટાર્ટ કરવાનું શરૂ કરવાનું કીધું નથી. આઈ ડીડન્ટ સે સ્ટાર્ટ કહું, બરોબર છે. તો તે ન હોઈ શકે, તો ઇટ કાન્ટ બી, તે ન હોઈ શકે તો ઇટ કાન્ટ બી. હું જાણું છું અમે તમે અમને પહેલેથી જ કહ્યું છે, હું જાણું છું ભાઈ તમે અમને પહેલેથી નથી કહ્યું. તો હું જાણું છું એટલે આઈ નો, આઈ નો ધેટ, હું તે જાણું છું. તમે એટલે યુ, પહેલેથી જ કહ્યું છે, કહ્યું છે એટલે પૂર્ણ વર્તમાન કાળ છે. યુ હેવ ટોલ્ડ અસ, અસ એટલે અમને, ઓલરેડી, ઓલરેડી એટલે ક્યારનું, એમ પહેલેથી ને તેવી રીતે કહ્યું. યુ હેવ ટોલ્ડ અસ ઓલરેડી, હું બહુ ભૂખ્યો છું. તો આઈ આઈ ડે સેમ એટલે એનો મિનિંગ, એનો ફૂલ ફોર્મ થશે આઈ એમ, આઈ ડે સેમ હોય એટલે આઈ એમ થશે. આઈ એમ સો હંગરી, હું બહુ જ ભૂખ્યો છું. મારામાં કોઈ તાકાત નથી, મારામાં એટલે મારી પાસે કોઈ તાકાત જ નથી. તો આઈ ડોન્ટ હેવ એની સ્ટ્રેન્થ, એ સ્ટ્રેન્થ એટલે તાકાત. હવે એમ કહ્યું મારી પાસે કોઈ તાકાત જ નહોતી, તો આઈ ડીડન્ટ હેવ એની સ્ટ્રેન્થ, મારી પાસે કોઈ તાકાત હશે નહીં. આઈ વિલ નોટ હેવ એની સ્ટ્રેન્થ. ખાલી અહીંયા હેલ્પિંગ વર્બના કમાલ છે, અહીંયા બદલાવો એટલે ખબર પડી જાય. અને આવી બધી રીતે એકદમ ડીપમાં ભણવા માટે આપણો કોર્સ પરચેસ કરી લ્યો એટલે તમે જો લાઈવ વન ટુ વન આમ તમે આમ જો ભૂકા કાઢ નાખી. તે કેવી રીતે કરી શકે, તે કેવી રીતે કરશે, હાઉ કુડ હી ડૂ ધેટ, હાઉ કુડ હી ડૂ ધેટ. હું આસપાસ હતો, આપણે કહેતો લગભગ હું એની નજીક જ હતો, આસપાસ. આઈ વોઝ અરાઉન્ડ હતો એટલે વોઝ, આઈ એટલે હું, આઈ વોઝ અરાઉન્ડ એમ કહેતો અમે આસપાસ જ હતા. તો વી વર અરાઉન્ડ એટલો જ ફેર પડે. અમે, સોરી, તમે મને ખોટો સમજી રહ્યા છો, કીધે ને ભાઈ તું મને ખોટો સમજી રહ્યો છો. યુ આર ગેટિંગ મી રોંગ, યુ આર, અહીંયા આર છે, યુ અને આર, આ ડેશવાળામાં ખાસ ધ્યાન રાખવાનું હોય ફર્સ્ટ ઓફ એસમાં. તમારે તેની કિંમત ચૂકવી પડશે, ચૂકવવી પડશે, એમ થશે ચૂકવી પડશે. યુ વિલ હેવ ટુ પે ફોર ધીસ, અહીંયા યુ વિલ હેવ આવશે, યુ વિલ હેવ ટુ પે, ટુ પે એટલે કે ચૂકવવું, અને હેવ ટુ આવ્યું, જો હેવ ટુ એટલે કોઈ કામ તમારે કરવું જ પડશે પરાયણે. હેવ ટુ પે ફોર ધીસ, તમારે આના માટે ચૂકવવું પડશે. હું તેના પર વિચાર કરીશ, હું તેના પર વિચાર કરીશ, આવું ઘણી વાર કે થાય. તો આઈ વિલ થિંક ઇટ ઓવર, ઓવર એટલે એના પર, આઈલ, આપણે આઈલ બોલી છે, આઈલ થિંક ઇટ ઓવર. આવી રીતે વાત ન કરો ભાઈ, આવી રીતે વાત તું મારી સાથે, ડોન્ટ ટોક લાઈક દેટ, આપણે ડોન્ટ ટોક લાઈક દેટ, ડોન્ટ ટોક લાઈક દેટ, મારી સાથે આવી રીતે વાત ન કરો ભાઈ. તને શું જોઈએ છે, વોટ ડુ યુ વોન્ટ, તમારે શું જોઈએ છે, તો વોટ ડુ યુ વોન્ટ, સિમ્પલ વાક્ય છે. તે એક નંબરનો મૂર્ખ છે, હે, તે એક નંબરનો મૂર્ખ છે. હી ઇઝ સ્ટુપિડ, સ્ટુપિડ એટલે મૂર્ખ, ઓફ ફર્સ્ટ ઓર્ડર, ફર્સ્ટ ઓર્ડર એટલે એક નંબરનો, બરાબર છે, એટલે તે એક નંબરનો છે. તો હી ઇઝ સ્ટુપિડ ઓફ ફર્સ્ટ ઓર્ડર. હું લગભગ અડધા કલાકથી અહીં ઊભો છું. આઈ હેવ બીન સ્ટેન્ડિંગ હિયર, એટલે કે હું અહીંયા ઊભો છું, ફોર અરાઉન્ડ હાફ એન અવર, ફોર એટલે થી અચોક્કસ સમય, હાફ એટલે કે અડધો કલાક, એન અવર એટલે કે અડધો કલાક, હું અડધા કલાકથી અહીંયા ઊભો છું ભાઈ. શું તમે તેને ઓળખો છો, ડુ યુ રેકોગ્નાઇઝ હિમ, રેકોગ્નાઇઝનો મિનિંગ થાય ઓળખવું. શું તમે એને ઓળખો, મારે ઇટલી જવું છે, હે, આઈ વોન્ટ ટુ ગો ઇટલી, તમારે જ્યાં જવાની ઈચ્છા હોય એ તમે આટલું લખી અને પછી અહીં તમારે જ્યાં જવાનું છે સ્થળનું નામ લખી નાખવાનું. આઈ વોન્ટ ટુ ગો દુબઈ, આઈ વોન્ટ ટુ ગો યુએસએ, આઈ વોન્ટ ટુ ગો મલેશિયા, આઈ વોન્ટ ટુ ગો ઇન્ડિયા, જે કંઈ પણ હોય. મારી સામે જોવાનું બંધ કરો, બંધ કર, તારી વાત છે. સ્ટોપ સ્ટેરિંગ એટ મી, સ્ટેરિંગ એટલે હા મેં જોઉં એકદમ. એના પછી છે મારું ગળું બેસી ગયું છે, આજ મારું થોડુંક બેસી ગયું તમને દેખાય છે. તો મારે એમ કેવું હોય, તો આઈ હેવ હોર્સ વોઇસ. તો તમને થશે બાતો ઓલા ઓલાનો સ્પેલિંગ નથી, ઘોડાનો, ના ઘોડાનો સ્પેલિંગ આવો હોય, ઘોડાનો સ્પેલિંગ કેવો હોય, હોર્સ હોય ભાઈ, બરાબર. પણ એમાં વચ્ચે એ આવી ગયો છે. તો હોર્સનો મિનિંગ થશે ગળું બેસી જવું હોય ને એને કહેવાય હોર્સ. તો આઈ હેવ અ હોર્સ વોઇસ, બરાબર છે.
મને તમારી પાસેથી આ અપેક્ષા નહોતી ભાઈ, મને ભાઈ તમારી પાસે આ અપેક્ષા નહોતી. આઈ ડીડ નોટ એક્સપેક્ટ ધીસ ફ્રોમ યુ, મારી ભૂલ નથી. આઈ એમ નોટ એટ ફોલ્ટ, બરોબર છે, મારી ભૂલ નથી. અને વિદ્યાર્થી મિત્રો, સરળ રીતે અંગ્રેજી શીખવા માટે તમને આ એપ્લિકેશન એટલી હેલ્પફુલ બનશે એની હું તમને ગેરંટી આપું છું. તમારે ફક્ત મને એક જ મોકો આપવાનો છે, એકવાર વિશ્વાસ કરી લ્યો એટલે આ વાત પૂરી, બરોબર છે. 799 રૂપિયામાં 15 મહિનાનો કોર્સ છે. દર અઠવાડિયે મારો એક લાઈવ લેક્ચર આવશે. સ્પોકન અંગ્રેજીના તમામ રેકોર્ડેડ વિડીયો તો ત્યાં છે જ. મજા આવે ત્યારે, મજા આવે એટલી વાર અને મજા આવે એ વિડીયો તમે જોઈ શકો છો. સ્પોકનનું બધું મટીરિયલ PDFમાં આવી જશે. શબ્દ ભંડોળ માટેના વિડીયો, સાયલેન્ટ લેટર ક્યારે આવે, શું છે, એના માટેનો આખો કોર્સ કમ્પ્લીટ એનું PDFમાં તમને બધું મળી જશે. અને ઓફર ફક્ત 31 ડિસેમ્બર સુધી છે, પછી 999 અથવા તો 1299 થઈ જશે, તો એટલા ભરવા પડશે. એના કરતાં બેટર છે કે 799 31 ડિસેમ્બર 31st આવે છે તો ઉપયોગ કરી લેવો જોઈએ. મિત્રો, ખાસ તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. નવા વિડીયોમાં ફરી પાછા મળીશું. થેન્ક યુ, ધન્યવાદ.